નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે નવ જાન્યુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા દેશની સંસદે અમેરિકી સેનાને દેશથી બહાર કાઢવાનો પ્રસ્તાવ પસાર કર્યો તો તે છે ઈરાક દેશની સંસદ ઈરાક પાટનગર બગદાદ રાષ્ટ્રપતિ બરહામ સાલી પ્રધાનમંત્રી યાદીર અબ્દુલ મહેન્દી દિનાર ચલણ છે દિનાર પ્રશ્ન બે ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન પ્રશિક્ષણ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો તે સ્થાપિત કરવામાં આવશે કર્ણાટકમાં કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઢાર રાજ્યસભાની બેઠકો બાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી કયા વન્યજીવ પ્રજાતિની અડધી વસ્તી સમાપ્ત થઈ તો તે છે કોલા ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબરા પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર પ્રશ્ન ચાર હાલમાં જ બેંગલુરુમાં સંપન્ન નવમી મહિલા વિજ્ઞાન કોંગ્રેસના મુખ્ય અતિથિ કોણ હતા તો મુખ્ય અતિથિ હતા ડોક્ટર ટેસી થોમસ કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ ડબલ્યુ અનુસાર ઓગણીસો એક પછીનું સૌથી ગરમ વર્ષ ક્યુ રહ્યું તો તે વર્ષ રહ્યું છે બે હજાર ઓગણીસ ડબલ્યુ એમ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો પચાસમાં મુખ્ય મથક જીનીવામાં અધ્યક્ષ છે ગેરહાર્ડ એડ્રિયન પ્રશ્ન છ ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે નસીમ અલ બહર નામનો નૌસૈનિક યુદ્ધ અભ્યાસ શરૂ થયો તો તે શરૂ થયો છે ઓમાન અને ભારત ઓમાન પાટનગર મસ્કટ પ્રધાનમંત્રી કાબુસ બિન સઈદ અલ સઈદ ચલણ છે રિયાલ પ્રશ્ન સાત નવી દિલ્હીમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય વેપારી સંમેલન બે હજાર વીસનું ઉદઘાટન કોણે કર્યું તો આ ઉદઘાટન કર્યું છે રાજનાથ સિંહ જે આપણા રક્ષામંત્રી છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન આઠ હાલમાં જ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના પ્રથમ સંસ્કરણની મેજબાની કોણ કરશે તો તે છે ઓડિશા રાજ્ય ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન નવ હાલમાં જ મહારાષ્ટ્ર પત્રકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે છ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો પ્રશ્ન દસ હાલમાં જ રાજીવ રાય ભટનાગરને કયા રાજ્યના ઉપરાજ્યપાલના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા તો તેઓ સલાહકાર તરીકે જમ્મુ કાશ્મીર રાજ્યના ઉપરાજ્યપાલના નિયુક્ત કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર હાલમાં ઉપરાજ્યપાલ છે ગિરીશચંદ્ર મુર્મુ પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા ભારતીય ખેલાડીને પંચાણુમાં હેસ્ટિંગ્સ આંતરરાષ્ટ્રીય શતરંજ કોંગ્રેસ ખિતાબ જીત્યો તો તે છે પી મંગેશ ચંદ્રન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી અને ચલણ છે પ્રશ્ન બાર કયા શબ્દને અમેરિકી ભાષા વિશેષજ્ઞો દ્વારા વર્લ્ડ ઓફ ધી ડિકેટ તરીકે પસંદ કરવામાં આવ્યો તો તે શબ્દ છે ધ્યેય અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન તેર કયા વૈજ્ઞાનિકને વર્ષ બે હજાર વીસનો ઇન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો તે છે આર રામાનુજમ એક કોમ્પ્યુટર વૈજ્ઞાનિક છે પ્રશ્ન ચૌદ હાલમાં જ સમુદ્રી તંત્રની બેઠકની મેજબાની કોણ કરશે તો તે કરશે કેરળનું કોચિંગ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પીનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠક એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પંદર સૌરભ ચૌધરી ત્રેસઠમી રાષ્ટ્રીય નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં પુરુષ વર્ગમાં કેટલા મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો તો તેણે જીત્યો છે દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ